નવસારી જિલ્લાના બીલીમોરા શહેર ખાતે વિવિધ પ્રકોલોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતિમાં રાજ્યના નાણાં મંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યા. નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં પાછળ ઘણા વર્ષોથી દેસરા ખાતે રેલવે ઓવરબ્રિજની માંગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. દેસરા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ રેલવે બ્રિજ, ઓવરબ્રિજ તેમજ બીલીમોરા નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ પાર્ટી પ્લોટનું લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 364 જેટલા ફ્લેટનું ખાતમુહૂર્ત તેમજ ચીખલી તાલુકાના પીપલ ગભાનથી આમધરા મોરગ મોગરાવાડી જતા માર્ગ ઉપર આવેલ ખરેરા નદી પર બનનાર બ્રિજનું ઈ ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતિમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે મોદી સરકારની ગેરંટીની વાતો કરી, નવસારીના યુવાનોએ રોજગારી માટે સુરત અને અન્ય જિલ્લામાં ન જવા પડે તે માટે અદ્યતન પીએમ મિત્રા પાર્ક નવસારીમાં પીએમ મોદી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં 70,000 જેટલા યુવાનોએ રોજગારી મળશે અને જેનું ખાતમુહૂર્ત પણ આવનાર જાન્યુઆરીમાં કરીને તેનું કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અલ્પેશ કૈશ્યપ, ZSTV, નવસારી. નમસ્કાર મિત્રો, આજે બીલીમોરા મુકામે ગુજરાત રાજ્યના આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તક 364 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રકલ્પનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આરોબી જે ઘણા સમયથી એની માંગણી હતી એનું કામ પૂર્ણ થતાં આજે એને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો. નદી ઉપરનો એક બ્રિજ છે એ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો. અને પાર્ટી પ્લોટની જે એક માંગણી હતી કે લોકોને લગ્ન માટે હવે નગરની અંદર વ્યવસ્થા થતી નહોતી, અવ્યવસ્થા સર્જાતી હતી, એના માટે આ પાર્ટી પ્લોટની માંગણી પણ નગરપાલિકાએ પૂર્ણ કરી. આ રીતે આરોબી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા 4 કાર્યક્રમ દ્વારા બીલીમોરા નગરના લોકોને સુવિધા પ્રાપ્ત થાય એના માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમાં રાજ્ય સરકારમાંથી શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, અહીંયા ધારાસભ્ય શ્રી નરેશભાઈ, રાકેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, એમના દ્વારા આ કાર્યક્રમને હોપ આપવામાં આવ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મોદીની ગેરંટીની વાત કરી છે અને એમાં જે રીતે આખા દેશમાં લોકો એમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એના કારણે લોકોની સુવિધા, એની અગવડો પહેલાંથી સમજીને અગવડો દૂર કરીને એને સુવિધા આપવા માટે અનેક યોજનાઓનો લાભ એને મળે એના માટે મોદી સાહેબ જે રીતે ગેરંટી આપે છે, લોકોને એનામાં જે રીતે વિશ્વાસ પડ્યો છે, એ રીતે અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી પણ ફરજ બને છે કે મોદી સાહેબની ગેરંટીને પૂર્ણ કરવા માટે અમે પણ ખડેપગે તૈયાર છીએ અને મોદી સાહેબની આ ગેરંટીને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ.